સુરેન્દ્રનગરના નાની મોલડી ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ધારા ગોસ્વામી નામની યુવતી અને બે યુવકોએ પૈસાની લેતી દેતી મામલે હત્યા કરી મૃતદેહ કુવામાં ફેંકી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. છેલ્લા અનેક વર્ષોથી ધારા પોતે મૃતક ભૂપત ખાચરના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે હત્યા કરનાર ધારા અને તેની સાથે રહેલા બે યુવકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ કરતા એવી જાણ થઈ કે એમની સાથે સંપર્કમાં રહેલી એક છોકરી ધારાબેન ગોસ્વામી જેનું નામ છે, એ પોતે પૈસાની લેવડ દેવડ અને બીજી કોઈ પણ રીતે એમની સાથે સંપર્કમાં હતા અને આ જ બાબતે એમની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી હતી અને આ બેન જે છે એમને પોતાના બે બીજા ભાઈઓને સાથે રાખી અને આ ભૂપતભાઈ જે છે એને વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ તારીખ 12/9 ના રોજ પોતાના ઘરેથી નાની બોરડીથી બાઇક ઉપર બેસાડી અને એમને આજે બંદી છે તે નીચે લાવેલા હતા અને ત્યારબાદ માથાના ભાગે અને શરીરમાં બીજા અન્ય ઈજાઓ કરી અને અભૂતભાઈને પાણીમાં ત્યાં કુવામાં નાખી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા હતા.